રબારી બબાસણા, હું છું લકી રબારી બબાસણા. અમે બંને બહેનો રબારી સમાજના જૂના લગ્ન ગીતો તથા લોકગીતો ગાઈએ છીએ. પહેલા મારા દાદા ગાતા, પછી મારા પપ્પા ગાતા, અને પપ્પાએ શીખવાડ્યું એટલે પછી અમે ગાવાનું ચાલુ કર્યું. લગ્ન ગીતો અમારે આમ સિઝન ચાલતી હોય, જ્યારે લગ્ન ગીતો ચાલુ હોય ત્યારે, પછી નવરાત્રિમાં જ ખાલી અમે રાસ ગરબા કરીએ, અને પછી ચોમાસું ચાલુ થાય ત્યારે ભજન કરીએ છીએ. 50 વર્ષ જૂના જે અત્યારની જનરેશનને કોઈને ખ્યાલ નથી હોતો કે આ ટાઈપના પણ આપણા ગીતો હતા, એ ગીતો સાંભળીને આપણી આમ ખ્યાતિ વધતી જાય છે બીજા સમાજોમાં પણ. અમારા લાપસી, દેશાવર, જોડલું, સૈયર, પરદેશ આ બધાને પણ લોકોનો સારો એવો રિસ્પોન્સ મળેલો છે, અને એમાં ઘણા બધા રીલ્સ ને એવું બધું બનાવતા રહે છે. અમે નાના હતા ત્યારથી જ પપ્પાને એ શોખ હતો કે અમે બંને એક જેવા જ કપડાં પહેરીએ, અને એમાં પછી મારી હાઈટ વધી ગઈ એટલે બંને જુડવા જેવા લાગતા હતા. તો પપ્પાએ કીધું કે નહીં, જો બધાને એવું લાગે છે કે આ જુડવા જેવા લાગે છે તો આ લોકોને જુડવાની રીતે જ રાખવા છે, એટલે એમણે અમને બેયને સેમ પહેરવેશ પહેરાયા. મ્યુઝિક વિડીયોનો ફાયદો એ મળ્યો છે કે અમને શોઝ પણ એટલા મળે છે, અને ક્યાંય પણ જઈએ તો એ અમારી ઓળખ બની ગઈ છે કે આ સોંગમાં આ લોકો હતા, આ સોંગમાં આ લોકો હતા. મારા પપ્પા જે ગાતા હતા એ જૂનવાણી ગીતો મેં પણ ગાયા, પણ દરેકના નસીબ નથી હોતા. મારું કદાચ નસીબ થોડું પાતળું હતું કે હું જે આગળ નામ ન કરી શક્યો, પણ જે નામ હું ના કરી શક્યો તે મારી બંને દીકરીઓએ મારા નામને આજે 4 ચાંદ લગાવી દીધા છે. દીકરા દીકરીમાં ફેર કરવાનો જમાનો નથી, દીકરી પણ દીકરાની જેમ જ પગભર છે. તો અમે એવા પણ ગીતો લાવવા માંગીએ છીએ કે જેનાથી દીકરી અને દીકરા વચ્ચેનો ભેદભાવ ઓછો થઈ જાય.